નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વન ડે માટરમ ધોરણ બાર કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર દસ બજાર પ્રક્રિયા સંચાલન વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવટનો અભ્યાસ કરીશું તે ઉપરાંત બજાર પ્રક્રિયા સંચાલનની વિચારધારાઓ એટલે કે વિભાવનાઓનો પણ અભ્યાસ કરીશું શરૂઆત કરીશું આપણે બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેના ટફાવટથી મિત્રો પહેલો મુદ્દો છે અર્થ મિત્રો બજાર પ્રક્રિયાનો અર્થ અને વેચાણના અર્થથી શરૂઆત કરીશું પહેલા મુદ્દામાં ગ્રાહકની જરૂરિયાત જાણીને વસ્તુ કે સેવાનું સર્જન કરીને ગ્રાહક સંતોષ અને નફાનું સર્જન કરવાની પ્રક્રિયાને બજાર પ્રક્રિયા કહે છે વિદ્યાર્થી મિત્રો બજાર પ્રક્રિયાની અંદર ગ્રાહકની જરૂરિયાત કયા કયા પ્રકારની છે એ સૌ પ્રથમ જાણવામાં આવે છે ગ્રાહકની જરૂરિયાત જાણીને ત્યારબાદ વસ્તુ કે સેવાનું સર્જન કરવામાં આવે છે એટલે કે ગ્રાહકની જરૂરિયાત જાણીને વસ્તુ કે સેવા બનાવવામાં આવે છે ત્યારબાદ ગ્રાહકને સંતોષ અને નફાનું સર્જન કરવાની પ્રક્રિયા જેને આપણે બજાર પ્રક્રિયા તરીકે ઓળખીશું જ્યારે વેચાણમાં નાણાંના બદલામાં સેવા કે પેદાશનો વિનિમય એટલે વેચાણ વિદ્યાર્થી મિત્રો આના પરથી એ વસ્તુ સાબિત થાય છે કે વેચાણ કરતાં બજાર પ્રક્રિયાનું કાર્યક્ષેત્ર ઘણું વ્યાપક હોય છે એટલે કે વિશાળ હોય છે જોઈએ આપણે બીજો મુદ્દો છે કાર્યક્ષેત્ર મિત્રો બજાર પ્રક્રિયાનું કાર્યક્ષેત્ર ઘણું વ્યાપક છે તેમાં ગ્રાહકની જરૂરિયાતને જાણવી ત્યારબાદ નવી પેદાશને વિકસાવવું કિંમત નિર્ધારણ કરવું અને વેચાણ પછીની સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે વેચાણનું કાર્યક્ષેત્ર સિમિટ એટલે કે મર્યાદિત છે તેમાં માલની માલિકી વેચાણકર્તા પાસેથી ગ્રાહક પાસે સોંપવાની ક્રિયાનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો તફાવતની અંદર આપણને ખ્યાલ આવશે કે બજાર પ્રક્રિયાનું કાર્યક્ષેત્ર વ્યાપક કેમ છે કારણ કે સૌ પ્રથમ તેમાં ગ્રાહકની જરૂરિયાત જાણવી ત્યારબાદ તેને આધારે પેદાશ બનાવવી એટલે કે વિકસાવવી કિંમત નક્કી કરવી અને વેચાણ પછી પણ સેવાઓનો સમાવેશ થાય છે જ્યારે વેચાણની અંદર તેનું કાર્યક્ષેત્ર સીમિત એટલે કે મર્યાદિત છે જેમાં માલની માલિકીની માત્ર ફેરબદલી કરવામાં આવે છે એટલે કે વેચાણકર્તા પાસેથી ગ્રાહકની માલિકી સોંપવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે ઉદ્દેશ ઉદ્દેશની અંદર ગ્રાહકોને સંતોષ આપી નફો મેળવવામાં આવે છે જ્યારે વેચાણમાં માલ કે સેવાના વેચાણ દ્વારા નફો મેળવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બંને વચ્ચેનું અંતર તમને ખ્યાલ આવી જશે કે બજાર પ્રક્રિયાનો ઉદ્દેશ અને વેચાણનો ઉદ્દેશ શું છે તો બજાર પ્રક્રિયાની અંદર નફો મેળવવાનો છે પંડુ કેવી રીતે નફો મેળવવાનો છે ગ્રાહકને સંતોષ આપીને નફો મેળવવાનો છે જ્યારે વેચાણમાં પણ નફો મેળવવાનો છે પંડુ કઈ રીતે માત્ર માલ કે સેવાનું વેચાણ કરીને નફો મેળવવાનો છે જેમાં ગ્રાહકના સંતોષનો સમાવેશ થાય અને ન પણ થઈ શકે આગળનો મુદ્દો છે પક્ષકારો મિત્રો બજાર પ્રક્રિયામાં માલ પૂરો પાડનાર વેચાણ વિતરણમાં સામેલ મધ્યસ્થીઓ ગ્રાહકો જેવા અનેક પક્ષકારોનો સમાવેશ થાય છે જ્યારે વેચાણમાં માત્ર ખરીદનાર અને વેચનાર આ માત્ર બે પક્ષકારોનો જ સમાવેશ થાય છે હવે આપણે આગળ જોઈશું શરૂઆત અને અંત મિત્રો બજાર પ્રક્રિયાનું કાર્ય બજાર સંશોધનથી શરૂ થઈને તે પેડાસના વેચાણ પછીની સેવા સુધી ચાલુ રહે છે મિત્રો કેટલું વ્યાપક કાર્યક્ષેત્ર છે એ તમને ખ્યાલ આવશે કે બજાર પ્રક્રિયાની શરૂઆત ક્યાં થાય છે અને અંત ક્યાં આવે છે મિત્રો બજાર પ્રક્રિયાની શરૂઆત સંશોધનથી થાય છે અને વેચાણ પછી પણ ચાલુ રહે છે જ્યારે વેચાણની અંદર ઉત્પાદનના કાર્ય પછી વેચાણ શરૂ થાય છે અને માલ કે સેવાના વેચાણ સાથે જ પૂર્ણ થઈ જતું હોય છે આગળ જોઈશું આપણે મૂડીની જરૂરિયાત મિત્રો બજાર પ્રક્રિયાનું કાર્યક્ષેત્ર ઘણું વ્યાપક હોય છે એટલે સ્વાભાવિક વસ્તુ છે મૂડીની જરૂરિયાત વધારે રહેશે માલનો સંગ્રહ કરવો માલનું વર્ગીકરણ પેકિંગ માલ પર નિશાની કરવી અને માલની હેરફેર વગેરે કાર્યોમાં વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર રહે છે જ્યારે વેચાણમાં કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને કારણે મૂડીની જરૂરિયાત ઓછા પ્રમાણમાં રહે છે આગળ જોઈશું હવે તફાવતનો લાસ્ટ મુદ્દો છે મિત્રો પ્રયાસોની દિશા મિત્રો ગ્રાહકની જરૂરિયાત અનુસાર પેદાશ બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે મિત્રો શું કરવામાં આવે છે બજાર પ્રક્રિયામાં તો ગ્રાહકની જરૂરિયાત કઈ છે તેનો અંદાજ લગાવવો તે પ્રમાણે પેદાશ બનાવવી અને ગ્રાહક સુધી પહોંચાડવા સુધીનો પ્રયાસ કરવામાં આવે છે જ્યારે વેચાણમાં ગ્રાહકોને જે તે પેદાશ અપનાવવા માટેના પ્રયાસ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીશું બજાર પ્રક્રિયા સંચાલનની વિચારધારાઓ જેને વિભાવનાઓ અને ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને બોર્ડની એક્ઝામમાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાતો આવ્યો છે એટલે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ આપણે મિત્રો હવે વર્તમાન માર્કેટિંગ એ આકસ્મિક નથી મિત્રો જે વર્તમાનમાં માર્કેટિંગ એટલે કે બજાર પ્રક્રિયા છે એ કોઈ આકસ્મિક નથી એનો ક્રમશઃ વિકાસ થયો છે માર્કેટિંગ એ ગ્રાહકોની ઈચ્છાઓ જરૂરિયાતો પૂરી પાડવાની એટલે કે પૂરી કરવાની સઘન પ્રવૃત્તિ છે કોઈ ચોક્કસ વિચારધારા ખ્યાલ કે ફિલોસોફીને ધ્યાનમાં રાખીને દંઢાકીય એકમો પોતાની માર્કેટિંગ પ્રવૃત્તિ કરતા હોય છે મિત્રો કોઈ ચોક્કસ વિસ વિચારધારાને કે પછી ખ્યાલ કે ફિલોસોફી હોય એને ધ્યાનમાં રાખીને દંઢાકીય એકમો પોતાની માર્કેટિંગ પ્રવૃત્તિઓ કરતા હોય છે માર્કેટિંગમાં આવી જુદી જુદી ફિલોસોફીને માર્કેટિંગની વિભાવનાઓ કે ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે આવા મુખ્ય પાંચ અભિગમો જોવા મળે છે મિત્રો આ પાંચ અભિગમો એટલે કયા બજાર પ્રક્રિયા સંચાલનની વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે તેમાં પ્રથમ વિચારધારા છે ઉત્પાદન વિ વિભાવના એટલે કે ઉત્પાદનની વિચારધારા મિત્રો આ ઉત્પાદનની વિચારધારાને આપણે જોઈએ આપણે આ વિભાવનાને ઉત્પાદનલક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે બોર્ડની અંદર એમસીક્યુમાં કે વિભાગ બીમાં પ્રશ્નો પૂછાય છે મિત્રો કે ઉત્પાદન વિભાવનાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો ઉત્પાદન વિભાવનાને ઉત્પાદનલક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે જોઈએ આપણે તો ઉત્પાદનલક્ષી ખ્યાલ એટલે કે ઉત્પાદન વિભાવનામાં કઈ કઈ બાબતો ઉપર વધુ ભાર આપવામાં આવે છે તે આપણે જોઈશું મિત્રો ઉત્પાદન વિભાવનાને ઉત્પાદનલક્ષી વિભાવના તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં પેદાશની પ્રાપ્યતા અને કિંમત ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે મિત્રો ઘણી વખત બોર્ડની એક્ઝામમાં એમસીક્યુમાં પ્રશ્નો પૂછાય છે કે નીચેનામાંથી કઈ વિભાવનાઓમાં નીચેનામાંથી કઈ વિભાવનામાં પેદાશની પ્રાપ્યતા અને કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે તો જવાબ આવશે ઉત્પાદન વિભાવના મિત્રો એટલે ઉત્પાદન વિભાવનાની અંદર પેડાશની પ્રાપ્યતા અને કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે તેમજ ગ્રાહકની તેમજ ગ્રાહક સસ્તી પેડાસને જલ્દી પસંદગી આપે છે જ્યાં ગુણવત્તાને વધુ મહત્ત્વ આપવામાં આવતું ન હોય મિત્રો સ્વાભાવિક વસ્તુ છે કે જે જગ્યાએ અથવા જે વિચારધારાની અંદર ગ્રાહક સસ્તી પેરાશને જલ્દી પસંદગી પ્રાધાન્ય આપશે ત્યાં ગુણવત્તા ઓછી હોવાની એટલે કે ગુણવત્તાને વધુ મહત્ત્વ આપવામાં આવશે નહીં પરંતુ વસ્તુની નીચી કિંમત અને પ્રાપ્યતા જરૂરી હોય ત્યાં આ ખ્યાલ અમલમાં મૂકવામાં આવે છે મિત્રો સ્વાભાવિક વસ્તુ છે અહીંયા વિચારવામાં એ આવશે કે જ્યાં વસ્તુની કિંમત નીચી હશે વધારેમાં વધારે નીચી હશે અને વસ્તુ ગમે તે રીતે મળી જાય તો તેવી જગ્યાએ ગુણવત્તા ઓછી રહેવાની બરાબર અને ભાગે જ્યાં ગુણવત્તા ઓછી હશે નીચી કિંમત હોય તો આવી વસ્તુઓ કે આવી પેદાશો પેરાશો ભાગે અલ્પ વિકસિત દેશોની અંદર ઘણી જોવા મળતી હોય છે જોઈએ આપણે આ વિભાવના મુજબ પેરાશમાં કોઈપણ જાતની વધારાની સુવિધાઓ આપવામાં ઉત્પાદકો માનતા નથી અલ્પવિકસિત દેશોમાં આ ખ્યાલ વધુ જોવા મળે છે મિત્રો આપણે પહેલી વિભાવના જોઈ ગયા અને પહેલી વિભાવના છે ઉત્પાદન વિભાવના ને ઉત્પાદન વિભાવનાની અંદર ઉત્પાદન પર જ ધ્યાન આપવામાં આવે છે તો જ્યાં મોટા ભાગે ગ્રાહકોને પેદાશ ગમે તે રીતે મરી જાય એ જરૂરી છે એ પછી ગુણવત્તાવાળો માલ હોય કે ન હોય તે વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવતું નથી એટલે કે પહેલી વિભાવના જે ઉત્પાદનની વિભાવના છે એમાં પેડાસની પ્રાપ્યતા અને કિંમત ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે જ્યાં ઉત્પાદન થયેલી વસ્તુઓની ગુણવત્તાને વધુ મહત્ત્વ આપવામાં આવતું નથી બરાબર અને બીજી વસ્તુ જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેમાં વધારે પડતી સુવિધાઓ પણ આપવામાં આવતી નથી અને આ અલ્પવિકસિત દેશોમાં આ વિભાવના ખાસ જોવા મળે છે તો મિત્રો હવે આપણે જોઈશું બીજી વિભાવના જે વિભાવનાનું નામ છે પેદાશ વિભાવના મિત્રો જોઈએ કે પેદાશ વિભાવનાની અંદર કઈ કઈ બાબતો ઉપર ભાર મૂકવામાં આવે છે મિત્રો પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે અહીં એવું માની લેવામાં આવે છે કે ગ્રાહક પેદાશની ગુણવત્તાનો આગ્રહી છે મિત્રો તમે ધ્યાનથી જોયું હશે તો ખ્યાલ આવી જશે કે આપણે પહેલી વિભાવના જોઈ ગયા ઉત્પાદન વિભાવના તો ઉત્પાદન વિભાવની અંદર ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવતો ન હતો તો હવે બીજી વિભાવના કઈ છે પેદાસ વિભાવના જેની અંદર પેદાશની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે અને એવું માની લેવામાં આવે છે કે કોઈ પણ ગ્રાહક હોય એ ગ્રાહક પેદાશની ગુણવત્તાનો જ આગ્રહી છે પરંતુ તે ગ્રાહકની જરૂરિયાત પસંદગી વગેરેને ધ્યાનમાં લેતા નથી ઘણા ધંધાકીય એકમો આ આ જ કારણે પેદાશની ગુણવત્તામાં સતત સુધારો કરતા જોવા મળે છે ઉચ્ચ ગુણવત્તા આપતી પેદાશો બજારમાં પ્રમાણમાં ઊંચી કિંમતે મળે છે મિત્રો સ્વાભાવિક વસ્તુ છે કે જે વિભાવનાની અંદર ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવતો હોય અને એવું માની લેવામાં આવે કે કોઈ પણ ગ્રાહક હોય એ માત્ર અને માત્ર પેદાશ ગુણવત્તાવાળી જ લેશે તો તે જગ્યાએ ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે અને ગુણવત્તા ઉપર ભાર મૂકવાને કારણે ત્યાં બજારમાં એની કિંમત પણ ઊંચી રહેશે આ વિભાવનાને અનુસરતા એકમો સંશોધન અને વિકાસમાં વિકાસના કાર્યક્રમો સતત કરતા રહે છે મિત્રો આ રીતે આપણે બે વિભાવનાઓ જોઈ ગયા છે અને આ બંને વિભાવનાની અંદર આપણે શું જોવા મળ્યું છે મિત્રો તો પહેલી વિભાવનાની અંદર ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવતો ન હતો જ્યારે બીજી વિભાવનાની અંદર પેદાસ વિભાવનામાં ગુણવત્તા ઉપર પેદાસની ગુણવત્તા ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે બરાબર હવે આપણે ત્રીજી વિભાવના જોઈશું અને ત્રીજી વિભાવના છે વેચાણ વિભાવના મિત્રો આ વિભાવનાને વેચાણલક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં વેચાણની પ્રક્રિયા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે ગ્રાહકોને આકર્ષવા પેદાશ ખરીદવાનો સીધો કે આડકટરો અનુરોધ કરવામાં આવે છે મિત્રો આપણે ત્રીજી વિભાવના જોઈ રહ્યા છે વેચાણ વિભાવના જેને આપણે બીજા કયા નામથી ઓળખીશું વેચાણલક્ષી વિભાવના તરીકે અથવા વેચાણલક્ષી ખ્યાલ તરીકે ઓળખીશું તો મિત્રો એના નામ પ્રમાણે જ એના ગુણ પણ છે તો વેચાણલક્ષી ખ્યાલ એટલે કે જેમાં વેચાણની પ્રક્રિયા ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે અને વેચાણ કરવા માટે ગ્રાહકને આકર્ષવું પડશે અને પેદાશ ખરીદવાનો સીધો તો આડકટરો અનુરોધ કરવામાં આવશે જે ગમે તે રીતે માલનું વેચાણ થવું જોઈએ એકમો આક્રમક વેચાણની પદ્ધતિઓ અપનાવતા હોય છે તેમજ અસરકારક જાહેરાત ઝુંબેશ વ્યક્તિગત વેચાણ અને વેચાણ વૃદ્ધિના સદનોનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો સ્વાભાવિક વસ્તુ છે કે વેચાણ વિભાવનાનો આપણે અભ્યાસ કરી રહ્યા હોય તો બને ત્યાં સુધીમાં વધારેમાં વધારે વેચાણ થાય તેની ઉપર ભાર મૂકવામાં આવશે આ વિભાવનામાં અને વધારે વેચાણ કરવા માટે જાહેરાત ઝુંબેશ કરવામાં આવશે એટલે કે જાહેરાત ચલાવવામાં આવશે ક્યાં તો વ્યક્તિગત વેચાણ કરવામાં આવશે સેલ્સમેનને ઘરે ઘરે મોકલવામાં આવશે વેચાણ વૃદ્ધિના સાધનોનો ઉપયોગ કરવામાં આવશે તો આના દ્વારા વેચાણ વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે અહીં વેચાણકર્તાઓ દ્વારા માલની માંગ ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે મિત્રો જેટલી જાહેરાતો વધુને વધુ આપવામાં આવશે વેચાણવૃદ્ધિના સડનો જેટલા વધારે ઉપયોગમાં લેવામાં આવશે તેટલું જ માંગ માલની માંગ પણ વધુ ઊભી કરવામાં આવશે વેચાણ વૃદ્ધિના પ્રયત્નો વગર ગ્રાહકોનો પૂરતો પ્રતિભાવ મળી શકતો નથી મિત્રો યાદ રાખજો કે જ્યાં સુધી બજારમાં પેડાસની વેચાણવૃદ્ધિના પ્રયત્ન કરવામાં ન આવે તો ત્યાં સુધી ગ્રાહકોનો પૂરતો પ્રતિભાવ મળતો નથી એટલે કે રિસ્પોન્સ મળતો નથી પેડાસ પ્રત્યેનો એટલે વેચાણ વૃદ્ધિના પ્રયત્નો કરવા ખૂબ જ જરૂરી છે ગ્રાહકોની જરૂરિયાત ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી પરંતુ માલને રોકડમાં રૂપાંતરિત કરવાના બધા જ પ્રયાસો કરી લેવામાં આવે છે અને ગ્રાહકોના અસંતોષને આ ખ્યાલમાં ધ્યાનમાં લેવામાં આવતું નથી મિત્રો અત્યારે આપણે ત્રીજી વિભાવના જોઈ ગયા અને ત્રીજી વિભાવનાની અંદર શનિપોર ભાર મૂકવામાં આવે છે માત્ર વેચાણલક્ષી ખ્યાલ ઉપર ભાર મૂકવામાં આવે છે તો એની અંદર વધુને વધુ જાહેરાતો આપીને વ્યક્તિગત વેચાણ કરીને કે વેચાણવૃદ્ધિના સાધનોનો વધારેમાં વધારે ઉપયોગ કરીને ગ્રાહકોનો રિસ્પોન્સ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે ત્યાં ગ્રાહકોની જરૂરિયાત શું છે એ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવતી નથી તો મિત્રો આ છે વેચાણ વિભાવના હવે આપણે આગળની વિભાવના જોઈશું ચોથી વિભાવના છે બજારીય વિભાવના મિત્રો બજારીય વિભાવના આ ખ્યાલને માર્કેટિંગનો ખ્યાલ એટલે કે વપરાશલક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો યાદ રાખજો કારણ કે આ નાની નાની બાબતો એ માં ઘણી વખત પૂછાઈ જાય છે બરાબર તો બજારિય વિભાવનાને માર્કેટિંગનો ખ્યાલ કે વપરાશ લક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ખ્યાલમાં ગ્રાહકોની જરૂરિયાતો કઈ કઈ છે તેમની પસંદગી ટેવ શોખ વગેરે સંશોધન કરી તેને અનુરૂપ પેદાશનું ઉત્પાદન કરવામાં આવે છે મિત્રો ખૂબ જ અગત્યનો ખ્યાલ છે બજારીય ખ્યાલ એટલે કે બજારીય વિભાવના જેમાં ગ્રાહકો વિશેની માહિતી મેળવવામાં આવે છે કે ગ્રાહકને રસ રુચિ ટેવ વલણ એની પસંદગી શું છે કેવા પ્રકારની વસ્તુની માંગ કરી રહ્યો છે તો તે અનુરૂપ પેદાશ બનાવવામાં આવે છે એટલે કે ઉત્પાદન કરવામાં આવે છે ગ્રાહક એ બજારનો રાજા છે તે અનુભૂતિ સાથે જ દરેક પ્રવૃત્તિ ગ્રાહક કેન્દ્રી હોય છે મિત્રો અહીં બજારીય વિભાવનાની અંદર ગ્રાહકને બજારનો રાજા તરીકે ગણવામાં આવે છે એટલે કે દરેક પ્રવૃત્તિ જે કંઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે એ ગ્રાહકને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવતી હોય છે એટલે કે ગ્રાહક કેન્દ્રસ્થાને હોય છે અને તેના આધારે જ માર્કેટિંગ અંગેની નીતિ નક્કી કરવામાં આવે છે હરીફો કરતાં વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે પોતાની પેદાશો પહોંચાડવાનું અને ગ્રાહકને સંતોષ આપવાનું લક્ષ્ય આ ખ્યાલમાં હોય છે મિત્રો અહીં બજારીય વિભાવના એટલે જેની અંદર ગ્રાહક વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને સાથે સાથે હરીફો કરતાં વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે પોતાની પેદાશો ગ્રાહકને મળી રહે અને ગ્રાહકને મહત્તમ સંતોષ મળે તો તે પ્રકારનો ખ્યાલ આ વિભાવનાની અંદર અપનાવવામાં આવ્યો છે ઉપરનો ખ્યાલો કરતાં માર્કેટિંગ વિભાવના વધુ આધુનિક ખ્યાલ છે મિત્રો તો ઉપર જે આપણે વિભાવનાઓ જોઈ ગયા તો એ બધી વિભાવનાઓ કરતાં વધુ અસરકારક અને કાર્યક્ષમ કોઈ વિભાવના હોય તો એ બજારીય વિભાવના છે જેમાં એકમને ગ્રાહકને અને સમાજને ફાયદો થાય છે મિત્રો આ વિભાવનામાં કોને કોને ફાયદો થાય છે તો એકમને ગ્રાહકને અને સમાજને પણ ફાયદો થાય છે તો મિત્રો એ કઈ રીતે ફાયદો થાય છે તે પણ આપણે જોઈએ કારણ કે બજારીય વિભાગની અંદર ગ્રાહકોની પસંદગીને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે ગ્રાહકો વિશેની માહિતી મેળવવામાં આવે છે અને તે અનુરૂપ ઉત્પાદન કરવામાં આવે છે તો જેને કારણે ગ્રાહકોની જરૂરિયાતને સંતોષ આપવામાં આવે છે તો મિત્રો ગ્રાહકને જેટલો સંતોષ આપવામાં આવશે એટલા વધારેને વધારે ગ્રાહકો આવશે એટલે ગ્રાહકને સંતોષ મળશે સાથે સાથે દંડાકીય એકમને અને સમાજને પણ એનો સીધો ફાયદો થશે વર્તમાન સમયમાં ભારતમાં દંડાકીય ક્ષેત્રમાં વિશાળ ધંધાકીય એકમોએ માર્કેટિંગ ખ્યાલ અપનાવ્યો છે મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે કે વર્તમાન સમયમાં ભારતમાં દંડાકીય ક્ષેત્રમાં કયો ખ્યાલ અપનાવવામાં આવ્યો છે તો મિત્રો અત્યારે વર્તમાન સમયમાં ભારતમાં ધંધાકીય ક્ષેત્રમાં કયો ખ્યાલ અપનાવવામાં આવ્યો છે તો બજારીય વિભાવનાનો એટલે કે માર્કેટિંગ ખ્યાલ અપનાવવામાં આવ્યો છે હવે આપણે આગળ જોઈશું ખૂબ જ અગત્યનો ખ્યાલ છે સામાજિક વિભાવના મિત્રો આને સમાજલક્ષી વિભાવના તરીકે પણ ઓળખવામાં આવે છે ગ્રાહકની જરૂરિયાતને પ્રાધાન્ય આપવાને કારણે બજારીય વિભાવનાની ઘણી બધી ટીકાઓ થઈ મિત્રો અહીં ગ્રાહકની જરૂરિયાતને વધુ પ્રાધાન્ય આપવાને કારણે બજારીય વિભાવનાની ઘણી બધી ટીકા ગઈ ટીકા થઈ છે મિત્રો અત્યારે જ આપણે ઉપર ચોથો મુદ્દો જોઈ ગયા જે હતો બજારીય વિભાવના જ્યાં ગ્રાહકોની રસ ટેવ પસંદગી કયા પ્રકારની છે ગ્રાહકની જરૂરિયાત શું છે તેને આધારે ઉત્પાદન કરવામાં આવે છે તેને આધારે પેદાશ બનાવવામાં આવે છે એટલે કે આગળ જે આપણે વિભાવના જોઈ ગયા બજારીય વિભાવનામાં બજારીય વિભાવનામાં ગ્રાહકની જરૂરિયાતને જ વધુ પ્રાધાન્ય આપવામાં આવતું હોવાથી તેની બધી ઘણી બધી ટીકાઓ થઈ છે માર્કેટિંગના ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાતને જાણી તેને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ તેનાથી ગ્રાહકનું સમાજનું અને રાષ્ટ્રનું લાંબા ગાળાનું હિત જોખમાય છે તો મિત્રો અહીં જ્યારે જ્યારે માત્ર અને માત્ર ગ્રાહકની જરૂરિયાત જાણીને ગ્રાહકની જ જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો ત્યારે કયું કયું લાંબા ગાળાનું હિત જોખમાય છે તો ગ્રાહકનું હિત સમાજનું હિત અને રાષ્ટ્રનું લાંબા ગાળાનું હિત જોખમાય છે આગળ જોઈશું સાથે સાથે કુદરતી સાધનોનો બગાર પણ થાય છે મિત્રો કારણ કે ગ્રાહકને વધુને વધુ જરૂરિયાતો સંતોષવા માટે કુદરતી સંસાધનોનો ઉપયોગ અને દુરુપયોગ વધારે પડતો થાય છે બરાબર ને જેથી કુદરતી સાધનોનો બગાર પણ વધી જાય છે આ વિભાવના મુજબ દરેક ધંધાકીય એકમે બજારીય સંચાલનના કાર્યો એવી રીતે કરવા જોઈએ કે જેથી ગ્રાહકોની જરૂરિયાત પણ સંતોષાઈ જાય અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય મિત્રો સામાજિક વિભાવના જોટા છે એટલે તેની અંદર સ્વાભાવિક વસ્તુ આવે છે કે જેમાં ગ્રાહકની જરૂરિયાત તો સંતોષાવવી જોઈએ પરંતુ સમાજના ભોગે ગ્રાહકની જરૂરિયાત સંતોષાવવી જોઈએ નહીં એટલે કે પર્યાવરણને નુકસાન ઓછામાં ઓછું થાય તેથી જ ઘણા એકમોએ પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી નાખ્યો છે અને ઉત્પાદનની પ્રક્રિયામાં ઝેરી વાયુઓનું પ્રમાણ બને તેટલું ઓછું રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ગ્રાહકોને તૈયાર ખોરાક મળે પણ તે શરીરને હાનિકારક ન હોય તે પૌષ્ટિક અને શુદ્ધ હોય તે પ્રકારની વિચારધારાઓ પ્રસરતી જાય છે અને નિયંત્રિત કરવા કેટલાક રાજ્યોએ ફેર ટેક્સ પણ દાખલ કર્યો છે તેવી જ રીતે વાતાવરણમાં ઝેરી વાયુનું ઓછું પ્રદૂષણ થાય અવાજ પ્રદૂષણ પણ ઓછું થાય તેવો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો છે મિત્રો ટૂંકમાં સામાજિક ખ્યાલની અંદર ગ્રાહકની જરૂરિયાત તો સંતોષવામાં આવે જ છે પરંતુ ગ્રાહકની જરૂરિયાત એ પર્યાવરણ કે સમાજના ભોગે ન થાય એ જોવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે મિત્રો આપણે આ મુદ્દાની અંદર આજે બજાર પ્રક્રિયા અને વેચાણનો તફાવત જોઈ ગયા તે ઉપરાંત ઉપરાંત આપણે બજાર પ્રક્રિયા સંચાલનની વિચારધારાઓ એટલે કે વિભાવનાઓ જોઈ ગયા જે તમારે હોમવર્કમાં જાતે કરવાની રહેશે